નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 3, જેની રકમ આ પ્રમાણે છે કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 હતી. આ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવો. અહીંયા આપણે શું કરશું, શેની વાત થઈ છે કે સફરજનની કિંમતની અને દ્રાક્ષની કિંમતની, તો આપણને ચલ મળી જશે. શું મળશે કે ધારો કે સફરજનની કિંમત કેટલી, સફરજનની પણ 1 કિલોગ્રામની. શા માટે 1 કિલોગ્રામની? તો જો તમે 2 કિલોગ્રામની ધારો ને પછી તમારે 3 કિલોગ્રામ લેવી હોય તો તમે 2માંથી 3માં કન્વર્ટ કરી શકશો નહીં, પણ તમે 1માં ધારશો તો તમે 2માં 3માં 4માં બધામાં કન્વર્ટ કરી શકશો. એટલે શું લખ્યું છે કે ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત રૂપિયા 1 છે તથા 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 2 છે. પછી શું કરશો કે 1 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી હતી? 160. તો હું લખીશ કે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 છે, માટે 1 કિલોગ્રામની કેટલી હતી? 1 હતી. તો 2 કિલોગ્રામની કેટલી થાય? 2x થાય. અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી હતી? 2 હતી. તો 2x + y બંને થઈને કેટલા રૂપિયા થાય છે? 160. પછી શું લખીશ કે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી આપેલી છે? રૂપિયા 300. હવે 1 કિલોગ્રામની 1x રૂપિયા હતી તો 4 કિલોગ્રામના કેટલા રૂપિયા થશે? 4x થશે. અને 1 કિલોગ્રામની દ્રાક્ષની કિંમત 2y રૂપિયા હતી, તો 2 કિલોગ્રામ દ્રાક્ષ લેવી હોય તો કેટલા રૂપિયા થાય? 2y થાય. તો હું શું લખીશ કે 4x + 2y, તો બંનેની કુલ કિંમત કેટલી થાય છે? 300. તો અહીંયા શું થઈ ગયું, આપણું સમીકરણ બની ગયું. તો શું લખશું કે આમ આપેલ પરિસ્થિતિને બૈજિક રીતે નીચે મુજબ દર્શાવી શકાય. તો શું કરવાનું છે, બંને સમીકરણ તમારે લખી દેવાના છે. એટલે કે 2x + y = 160 અને 4x + 2y = 300. અહીંયા આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે.